એક લગ્ન કરો છો દીકરા દીકરીના, બોલો તો પેટીમાં કે કબાટમાં? ખોખામાં. હું પેટીમાં. પેટીના જમાના ગયા. પુરુષ ક્યારે ઇન્કમ ના બતાવે ને સ્ત્રી ક્યારે ઉંમર ના બતાવે, બધું જ કોથળમાં બાંધશે. એક લગ્ન ની અંદર 1.25 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડ, અરે મામેરા 2 કરોડ ના આપનારા પડ્યા છે. હું સુરતમાં હતો અને મેં મામેરું કરોડ નું કીધું. સામેથી એક જણે કીધું, મારા સાહેબ હમણાં જ એક જણે 2.5 કરોડ નું આપ્યું. ગયા જમાના. અરે એક દીકરાની પાછળ ખર્ચો ને મારા જેવો તમને પૂછે કે તમારા જેવા આટલા બધા રૂપિયા આની પાછળ? અરે મારા સાહેબ પેલું લગન છે. ઓકે, હવે 2 વર્ષ પછી અક્ષય મોટો થશે. પછી હું પૂછીશ, હવે હવે છેલ્લું લગન છે. એક જગ્યાએ 3 ના હતા તો મેં કીધું ત્રીજું મને ત્યાં. આ પેલું એ દીકરાનું હતું, આ દીકરીનું હતું, અને આ છેલ્લું. બાના તો તમારી પાસેથી શીખવા પડે એવા છે. તમે ક્લાસ ખોલો, ક્લાસ તોય માલામાલ થઈ જશો. રૂપિયા વાપરવા માટેના બહાનાઓ જેટલા તમારી પાસે, ગુજરાતી પાસે અને એમાં જૈનો પાસે, એટલા ક્યાંય. એક મેરેજમાં કરોડો વાપરી શકો, એક પાર્ટીમાં લાખો રૂપિયા વાપરી શકો. અને એ જ વ્યક્તિને કહીએ કે 12 મહિના સંઘ ચલાવવાનો છે, કેટલો મોટો અપાસરો છે. આવા એક છે, કેટલા અપાસરા છે? 3 અપાસરા. એક આપણો સાધ્વીજી નો, એક શાંતાબા, હા શાંતાબા, બીજો હરિયમ હશે ને, એવું કઈક છે. અચ્છા, એટલું જ છે? આ મિલશાળા ખરી કે નહીં? પાછળની ભોજનશાળા ખરી કે નહીં? પાઠશાળાનું મકાન અલગથી સ્વતંત્ર ખરું કે નહીં? અને 4 મહિના ચોમાસાના ખર્ચાઓ થાય કે ન થાય? રૂપિયા તો આમ પાણીની માફક વપરાતા હોય. મારું ચાલે તો હું તો તમને કહું છું, હવે ઈમાનદારીથી એક પ્રવચન સાંભળવા આવો ને, નીચે ઉતરી સંઘના સાધારણમાં 100 રૂપિયા નખાવતા જ છો. મફતના માલ તમે લીધા છે. હું કમ્પલસરી નથી કીધું, કોઈ ટિકિટ નથી નાટક જેવી, પણ તમારું મન કેવું જોઈએ કે દેરાસરના ભંડારની અંદર જેમ 50 કે 100 નાખું છું તો મહાત્મા આટલો પસીનો પાડે છે, એક વાટકી ભરાય એટલો એક પ્રવચનમાં, તો આપણી ફરજ છે સંઘના સાધારણમાં રોજના 100 રૂપિયા તો નાખવા જ. નાખશો કિનારા? શું આ બેસુમાં કે અહીંયા? વધારે પાછળ પડીશ તો બચારું જવાનું બંધ કરી દે. બેસો તો લાભમાં જ છો. વેસુમાં ફ્લેટ વેચશો તો એ લાભમાં જ રહેશો. 5-10 લાખ વધારે લાવશે, એ વાપરી નાખજો. અહીંયા વાપરે જ છે, પણ આ 10 જણાને મારે નથી વપરાવા. આવો 11, 12, 13 કેમ ના થાય? નથી ઘણે અહીંયા પાર્ટીઓ બેઠેલી. શા માટે આવા રિટેલના ધંધા કરવા પડે? શા માટે અમારી પ્રવચનની 50 મિનિટ તમે પર્યુષણની અંદર લઈ જાઓ? અમે રેડી થઈને આવ્યા હોય કે ચલો ઘરાકી જોરમાં છે, આજે મસ્ત પ્રવચન આપી દઈએ, એની જગ્યાએ બરાબર આમ પી કવર આવે એટલે ચિઠ્ઠી આવે, કનુભાઈ સાહેબ થોડા ચડાવા, સાહેબ થોડા નકરા. પતી ગયું? અમારો આમ પુક્કો મસ્ત ફૂલાયો હોય એમાં એક ટાકડી મારી બધી હવા અમારી કાઢી, અને પછી જયારે ફાકીનું પ્રવચન કરવા બેસે ત્યારે અડધી સભા નથી ગમતું બધાને. રોજ રોજ ઊભા થઈને આમ ચપ્પણિયું લઈને ઊભા થઈએ છીએ ને 2000 માટે, એ નથી ગમતું. હું એ કહેતો હતો કે ભિવંડીની અંદર, મુંબઈની નજીકનો સંઘ કહેવાય ને, એ મુંબઈ જ કહેવાય ને, ભિવંડીની અંદર એક જ પાર્ટીએ 4 મહિનાના ચોમાસાનો સંપૂર્ણ લાભ લે. તેજાવત પરિવાર કડે ગયા મારવાડરા, આવો કે નહીં આવતા? સા યુ ખડી ગયો ઠા પડે, બધાએ સંપ કર્યો લાગે રવાના. ઊભા છે પાછળ.